રસ્તાની ગુણવત્તા મુદ્દે બાંધછોડ નહીં ચાલે આવા કડક વરણની સાથે મુખ્યમંત્રીએ બિસ્વાર રસ્તાઓનું સમારકામ કરવાના આદેશ આપ્યા છે સમગ્ર ચોમાસા દરમિયાન રાજ્યમાં રોડમાં ખાડા અને ઉબડખાબડ રસ્તાએ પ્રજાને પરેશાન કરી નાખી ખરાબ રોડ રસ્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો આદેશ કરીને અધિકારીઓને ડેડલાઇન આપી રાજ્યમાં રોડ રસ્તાની હાલત મામલે સીએમ ભુપેન્દ્ર પટેલે રસ્તાના તાત્કાલિક સમારકામ માટે અધિકારીઓને આદેશ કર્યા સપ્ટેમ્બરની શરૂઆતથી રિપેરિંગ રીસરફેસિંગ અને માર્ગ નિર્માણના કામો તાબડતોબ શરૂ કરવાના સૂચન કર્યું નવરાત્રી સુધી તમામ રસ્તાઓની કામગીરી પૂરી કરવો તેવો નિર્દેશ કરવામાં આવ્યો ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી આદેશ આપ્યો કે રસ્તાની ગુણવત્તા મુદ્દે બાંધછોડ નહીં ચાલે મુખ્યમંત્રી એવું પણ સૂચન કર્યું કે માર્ગોની સંપૂર્ણ વિગતો ઓનલાઈન કરવામાં આવે જેથી નાગરિકોને પારદર્શી રીતે સમગ્ર કામગીરીનો ખ્યાલ આવી શકે મુખ્યમંત્રી રાજ્યમાં વરસાદ રહી જાય કે ઓછો થાય કે તુરંત જ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં જ રસ્તા રિપેરિંગના કામો હાથ ધરાય તેવું કહેવામાં આવ્યું છે અને નવરાત્રી સુધીમાં નગરો મહાનગરોમાં રસ્તાની સ્થિતિ પૂર્વવત થઈ જાય તેવી સૂચના આપી દેવામાં આવી છે રાજકોટમાં કોંગ્રેસ પ્રેરિત વકીલોનો અનોખો વિરોધ સામે આવ્યો છે અધૂરા કામકાજની પૂજા અર્ચના કરી વિરોધ કર્યો રાજકોટમાં કોંગ્રેસ પ્રેરિત વકીલો અને હોદ્દેદારો દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન હોસ્પિટલ ચોક બ્રિજના નિર્માણ કાર્યને વધુ સમય લાગતા તથા ખર્ચમાં કરોડોનો વધારો થતા કોંગ્રેસ પ્રેરિત વકીલોએ રોડ પર કુમકુમ તિલક અને પુષ્પ દ્વારા પૂજન કરી વિરોધ નોંધાવ્યો હોસ્પિટલ ચોકના નિર્માણ કાર્યમાં થઈ રહેલી ઢીલાશ અને બિસ્માર રોડ રસ્તાને પગલે વાહન ચાલકોમાં હાલાકીના દ્રશ્યો જોવા મળતા વિરોધ કરવામાં આવ્યો તેમજ કામગીરીમાં ઢીલાશ વર્તીને યોગ્ય ડાયવર્ઝન પણ ન અપાતા રોષની લાગણી જોવા મળી રહી છે બ્રિજના નિર્માણ કાર્યની ડેડલાઇન વીસ જુલાઈના રોજ પૂર્ણ થયેલી હોવા છતાં તેમજ રૂપિયા ઓગણસાહીઠ કરોડનો અંદાજીત ખર્ચ એકસો એક કરોડ રૂપિયા પર પહોંચતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને છત્રીસ કરોડની લોન ચૂકવાયા હોવા છતાં પણ મહેસાણાની અનંતા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સમયસર કામ પૂર્ણ કરવામાં નથી આવ્યું તો બીજી તરફ રાજકોટના રામાપીર ચોકડી અને ચોકના બ્રિજની પણ મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે તેમ છતાં ત્યાંનું નિર્માણ કાર્ય પૂર્ણ નથી થયું પાટણમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું ખાડા પુરાણ વરસાદ